પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. નમસ્કાર દર્શકો, સ્વાગત છે જીટીવી ગુજરાત ન્યૂઝમાં. ગુજરાત પરના આજના સમાચારો જોઈએ વિસ્તારથી. સમાચારની શરૂઆત કરીએ ભાવનગર જિલ્લામાંથી. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ભાવનગર જિલ્લાની મુલાકાતે હોય ત્યારે ભાવનગરના સિહોર ખાતે આયોજિત સરપંચ સંવાદ અને નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. સિહોર નનપાટી પ્લોટમાં 400 જેટલા પ્રગતિશીલ સરપંચો સાથે સીધો સંવાદ કર્યો હતો. ત્યારે આ તકે સરકારની 375 જેટલી યોજનાઓની સંપૂર્ણ વિગતો વોટ્સએપ પર મેળવી શકાય તે માટે નંબરની અને સાથે યોજનાની પણ માહિતી આપી. સિહોર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષના યોજાયેલા સરપંચ સાથેના સીધા સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મંત્રી વિભાવરીબેન દવે, મંત્રી પરસોત્તમ સોલંકી, મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુ વાઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના લોકો જોડાયા. ભાવનગર જિલ્લામાં પધારેલા અધ્યક્ષનું અધિકેરું સ્વાગત કરવામાં આવ્યું. સિહોર કેસરિયા રંગમાં રંગાયું હતું. સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રાઉન્ડમાં સરપંચ માટે ખાસ ખાટલામાં બેઠકની વ્યવસ્થા કરાઈ. આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે આ મુલાકાત ખૂબ જ મહત્વની બની રહેશે. ચૂંટણી પૂર્વે ચૂંટણીના માઇક્રો પ્લાનિંગ એવી પેજ અને બુથ સમિતિએ પોતાની કામગીરી મોટા ભાગની પરિપૂર્ણ કરી છે. જે લોકોએ કામગીરી પૂર્ણ કરી છે તેવા લોકોને કામગીરીનો અહેવાલ પણ સુપ્રત કર્યો હતો. પ્રગતિશીલ સરપંચ દ્વારા હકીકતમાં સરકારી યોજનાઓનો લાભ લોકોને અપાવ્યો છે તેવા સરપંચની સરાહના કરી. તેમજ 0261-23-00000 નંબરને સરપંચોના મોબાઇલમાં સેવ કરાવી આ યોજના નંબર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના અંગેની સંપૂર્ણ માહિતી મેળવી લોકોને આ યોજનાથી લાભાન્વિત કરી શકાય તે માટેની જાણકારી આપી. યુવાનો માટે, મહિલાઓ માટે, દિવ્યાંગો માટે, ખેડૂતો માટે આવી દરેક યોજનાઓની માહિતી એમના સુધી પહોંચે એના માટે અમે જે એપ બનાવી છે એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક સરપંચોના મોબાઈલમાં અમે આ એપ ડાઉનલોડ કરી છે. હવે આ જે યોજનાઓ છે એની માહિતી મેળવવા માટે અમને બીજા પર આધાર નહીં રાખવો પડશે. પોતાના મોબાઈલના એપમાં જ એ લોકો ચેક કરશે અને પોતાના ગામમાં આમાંથી કઈ યોજના કયા લાભાર્થીને લાભ અપાવી શકાય એવી છે એને એ લાભ અપાવશે. એના કારણે આ યોજનાઓનો લાભ દરેક ગામ સુધી પહોંચશે, દરેક લાભાર્થી સુધી પહોંચશે. એટલા માટે અમે સરપંચો સાથેના સંવાદનો આ કાર્યક્રમ આયોજિત કર્યો હતો. પાટીલ સાહેબ, તમે આપની વાતમાં કીધું કે આવતા મહિને જવાબ આપી દીધો, તો આવતા મહિને શું ચૂંટણી યોજાશે? વિપુલ બારડ, જીટીવી ન્યૂઝ, ભાવનગર.